નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે મિત્રો વાત કરવા જઈ રહ્યા છીએ દ્વિતીય પરીક્ષા એપ્રિલ માસમાં મિત્રો ધોરણ આઠ વિશ્વ સંસ્કૃતની જે લેવાની છે એ મિત્રો ઓલ ગુજરાતમાં જી દ્વારા તેનું એક જ પેપર નીકળશે મિત્રો તમને એક નવી બ્લૂ પ્રિન્ટ દ્વારા બહાર પાડવામાં આવેલી છે તે તમે કઈ રીતે તૈયારી કરશો એ બ્લૂ કઈ રીતે તમે ઉપયોગ કરશો અને ખાસ આઈએમપી પ્રશ્નો કયા હશે કેટલા ગુણના કયા પ્રશ્નમાંથી પૂછાવાનો છે તે સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં જોઈશું મિત્રો વિડિયોની શરૂઆત કરતાં પહેલાં તમે ચેનલમાં પહેલીવાર આવેલા હોય તો મિત્રો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા મિત્રો ધોરણ આઠમાં દ્વિતીય સત્રાંક પરીક્ષા જે એસી ગુણની આવવાની છે સંસ્કૃત વિષયની ત્રણ કલાકમાં આપણી શાળામાં આ પેપર પૂર્ણ પણ કરવાનું છે ત્યારે મિત્રો આપણે પ્રશ્ન પ્રશ્નવાઈજ અલગ અલગ પ્રકારના જે પ્રશ્નો છે એમાં ગુણભાર કેટલો છે કેવા પ્રશ્નો પૂછાવાના છે એ તમામ માહિતી મિત્રો તમને ઉપયોગી થાય એવી આપણે માહિતી મેળવવા જઈ રહ્યા છીએ મિત્રો પ્રશ્ન ક્રમાંક એકની વાત કરીએ તો પ્રશ્ન ક્રમાંક એક એ તમારે કુલ દસ ગુણનું પૂછાવાનું છે હવે આ દસ ગુણનો કેવો કેવા પ્રકારના પ્રશ્નો પૂછાવાના છે તો મિત્રો અધ્યયન નિષ્પત્તિ સોળ છે હવે આ અધ્યયન શું છે એની વધારે જાણવા માટે તમારા શિક્ષકનો ઉપયોગ તમે કરવાનો છે તમારા શિક્ષકને પૂછવાનું છે કે અધ્યયન શું છે અને કઈ રીતે એ તમને સમજાવશે મિત્રો આઠસો સોળ એ સાદા તેમજ જોડાક્ષરયુક્ત પદો સાથેના વાક્યો તથા પરિચ્છેદનું અનુલેખન કરી શકે છે ગદ્યમાંથી પાંચ વાક્યો આપવા મિત્રો તમને અહીંયા આપવાનું છે કે ભાઈ તમને પાંચ વાક્યો એવા આપશે જે ગદ્ય હશે ગદ્ય એટલે આપણે જે પાઠ આવે છે તેમાંથી પાંચ વાક્ય આપવામાં આવશે આ પાંચે પાંચ વાક્યો મિત્રો બેઠે બેઠા તમારે લખવાના છે આવા એવા પ્રશ્નો તમને પેટા પ્રશ્નો પાંચ પૂછવાના છે એક પ્રશ્નના બે ગુણ એમ તમારા દસ ગુણના આવા અનુલેખનવાળા મિત્રો ફકરાવાઈજ અથવા અનુલેખનવાળા પ્રશ્નો પૂછ પૂછશે એટલે તમારે બેઠે બેઠા મિત્રો દસ ગુણ તો અહીંયા અનુલેખન કરશો એટલે મળી જશે પ્રશ્ન બે છે તે અધ્યયન નિષ્પત્તિ આઠસો ચોવીસ છે હવે એમાં શું પૂછાવાનું છે તો ચિત્રોના આધારે વસ્તુનું નામ કે ક્રિયા ઓળખી અને સંસ્કૃતમાં લખી શકે મિત્રો તમને ચિત્ર આપેલા હશે અને ચિત્રને સંસ્કૃતમાં શું કહેવાય એ મિત્રો તમારે લખવાનું છે એવા તમને પાંચ પ્રશ્નો પૂછશે અને તમારા પાંચ ગુણ હશે એના પછી પ્રશ્ન ત્રણમાં મિત્રો પાંચ ગુણનો પૂછાવાનો છે શું પૂછાવાનું છે તો આઠસો બાવીસ નામની અધ્યયન નિષ્પતિમાંથી ઉદાહરણના આધારે સંસ્કૃત ભાષામાં નવા શબ્દો અને વાક્યોને લખી શકે મિત્રો એક તમને ઉદાહરણ આપેલું છે એ ઉદાહરણ જેવું જ બીજું વાક્ય મિત્રો તમારે બનાવવાનું છે જેવા પાંચ તમને મિત્રો આવા વાક્યો આપેલા છે એક વાક્યનો એક પ્રશ્ન એમ તમને પાંચ ગુણ પ્રશ્ન ત્રણમાંથી પૂછવાનું છે પ્રશ્ન ચાર છે તેમાં મિત્રો તમારા દસ ગુણ હશે દસ ગુણનું શું પૂછાવાનું છે પ્રશ્ન ચારમાંથી તો મિત્રો અધ્યયન નિષ્પત્તિ આઠસો ત્રેવીસમાં એવું કહે છે કે સરળ ગુજરાતી શબ્દો તથા વાક્યોને સંસ્કૃતમાં અનુવાદ કરે છે મિત્રો તમને અહીંયા ટૂંક જવાબી પ્રકારના પ્રશ્નો પૂછવાના છે ગુજરાતી મિત્રો શબ્દો આપેલા હશે વાક્યો આપેલા હશે તો એવું તમારે ભાષાંતર છે સંસ્કૃતમાં કરવાનું છે એ મિત્રો ખાસ તમને પાંચ પ્રશ્નો એવા આપશે જેના એક પ્રશ્નના બે ગુણ હશે એમ તમારે દસ ગુણનું જે ગુજરાતીમાંથી સંસ્કૃતમાં ભાષાંતર કરવાનું આવશે પ્રશ્ન પાંચ અ છે એ તમને મિત્રો પાંચ ગુણનો હશે પાંચ ગુણમાં શું પૂછાશે તો અધ્યયન નિષ્ફળથી આઠસો ને સત્યાવીસમાં સંભાષણ માટે આવશ્યક વ્યવહારિક વ્યાકરણની લેખિત અભિવ્યક્તિ કરે છે મિત્રો વ્યાકરણ પૂછાવાનું છે બરાબર જે પાંચ ગુણનું હશે બીજો પ્રશ્ન પાંચ બનો છે એ તમને મિત્રો પાંચ ગુણનું વ્યાકરણ છે શું પૂછવાનું છે તો સંભાષણ માટે આવશ્યક વ્યવહારિક વ્યાકરણની લેખિત અભિવ્યક્તિ કરે છે તો મિત્રો હેતુલક્ષી પ્રકારના જે તમારે વ્યાકરણ છે એ દસ ગુણનું અહીંયા પૂછાવાનું છે પ્રશ્ન છ ની વાત કરીએ મિત્રો તો દસ ગુણનો પ્રશ્ન છ હશે શું પૂછાશે તો કંઠસ્થ કરેલ સુભાષિત કે પદ્યના કોઈ ભાગનું લેખન કરી શકે છે મિત્રો તમને કંઠસ્થ કરેલો કોઈ સુભાષિત હોય અથવા પદ્ય હોય એના ભાગનું લેખન કરવાનું તમને કહે છે એ નિબંધલક્ષી પ્રકારનો પ્રશ્ન મિત્રો બે પૂછવાના છે એક પ્રશ્નનો પાંચ ગુણ એમ તમારે દસ ગુણનું મિત્રો આ રીતે પૂછાવાનું છે પ્રશ્ન નંબર સાત છે પ્રશ્ન નંબર સાતમાં પાંચ ગુણનું છે પાંચ કોણમાં મિત્રો તમારે શું પૂછવાનું છે તો આઠસો ને પચીસ નામની અધ્યયન નિષ્પત્તિ છે કે ચિત્રો શારણય કોષ્ટક સમયપત્રક જાહેરાત વગેરેના આધારે સંસ્કૃતમાં વાક્યો લખી શકે અને પૂછાયેલા પ્રશ્નોના જવાબ આપી શકે મિત્રો તમને કોઈ શરણ આપી છે કોઈ ચિત્ર આપેલું છે કોઈ કોષ્ટક આપેલું છે કોઈ સમયપત્રક આપેલું છે કે કોઈપણ પ્રકારની જાહેરાત આપેલી છે અને એની નીચે પાંચ પ્રશ્નો આપેલા છે આ પાંચ પ્રશ્નોના જવાબો મિત્રો ઉપરના કોષ્ટકમાંથી તમારે સારણીમાંથી ચિત્રમાંથી કે સમયપત્રકમાંથી લખવાનો રહેશે તો મિત્રો આ તમે સરળતાથી લખી શકો પ્રશ્ન નંબર આઠની વાત કરીએ તો પ્રશ્ન આઠ પાંચ ગુણનો છે પાંચ ગુણમાં મિત્રો શું પૂછાવાનું છે તો આઠસો ને સત્યાવીસ નંબરની અધ્યયનિષ્પત્તિ કહે છે કે સંભાષણ માટે આવશ્યક વ્યવહારિક વ્યાકરણની લેખિત અભ્યક્તિ કરે છે મિત્રો તમને અહીંયા વ્યાકરણ પૂછાવાનું છે એ પાંચ ગુણનું છે નવમો છે મિત્રો પ્રશ્ન નંબર નવ કહે છે એમાં દસ ગુણનો પૂછાવાનો છે શું પૂછાવાનું છે તો આઠસો અઢાર નંબરની અધ્યય છે કે પાઠ્યપુસ્તકના આધારે તેમજ વ્યવહારિક વાતચીત ફકરા કાવ્ય પંક્તિ વગેરેના આધારે પૂછેલા સાદા પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખી શકે છે મિત્રો સાદા પ્રશ્નો પૂછાશે એના જવાબો તમારે સંસ્કૃતમાં લખવાના છે તો આવા તમને પાંચ પ્રશ્નો પૂછશે એક પ્રશ્નના બે ગુણ આપશે એમ દસ ગુણના મિત્રો તમારે સંસ્કૃતમાં ઉત્તર આપવાના છે પ્ર પ્રશ્ન નંબર દસ છે એમાંથી તમારે દસ કોણનું પૂછાવાનું છે શું પૂછાવાનું છે તો મિત્રો દિનચર્યા પ્રસંગ વર્ણન તથા કથાને લગતા વાક્યોનું સ્વતંત્ર લેખન કરી શકે છે પાંચ વાક્ય મિત્રો તમને પૂછશે કે તમને એવી રીતે પૂછે કે તમે દિન તમારી દિનચર્યાના પાંચ વાક્યો સંસ્કૃતમાં લખો અથવા તમે કોઈ પણ પ્રસંગ જોયેલો હોય એનું વર્ણન સંસ્કૃતમાં પાંચ વાક્યમાં કરો અથવા તમને મિત્રો કોઈ કથા આપેલી હોય અને એ તમને સંસ્કૃતમાં મિત્રો પાંચ વાક્ય લખવાનું કહી શકે છે એ મિત્રો તમારે એક આવો પ્રશ્ન પૂછશે કોઈ દિનચર્યાવાળો પૂછી શકે છે પ્રસંગ વર્ણન પણ પૂછી શકે છે અથવા કથાને લગતા પણ વાક્યો મિત્રો પૂછી શકે છે આમ તમારે એક પ્રશ્ન આવો દસ ગુણનો પૂછાશે અને મિત્રો તેના દસ ગુણ છે તો આ રીતે તમારો પ્રશ્નપત્ર નીકળવાનું છે ખાસ કરીને મિત્રો આપણો એસી ગુણનો પ્રશ્નપત્ર છે ખાસ નોંધ રાખવાની છે કે વ્યાકરણની અંદર મિત્રો પ્રશ્ન પાંચનો અ છે અને પ્રશ્ન પાંચનો બ છે એમાં શું પૂછાશે તો મિત્રો વાક્ય સામાન્ય ભવિષ્યકાળમાં ફેરવો એવો પ્રશ્ન પૂછી શકાય જેમ કે ઉદાહરણ તરીકે રમેશ ખાદ હતી રમેશઃ ખાદી હતી બરાબર એવો પ્રશ્ન પૂછાશે બીજું છે કે ષષ્ઠી વિભક્તિ આધારિત પ્રશ્નો પૂછી શકાય જેમ કે ઉદાહરણ તરીકે રમેશ ધનમ તો એનો મિત્રો આખું વાક્ય બે શબ્દો આપેલા છે એનું વાક્ય વાક્ય બનાવવાનું છે કે રમેશ ધનમ અસ્તિ તો આ ઉદાહરણ મુજબ બીજા પાંચ વાક્યો તમને પૂછશે પ્રશ્ન આઠ ઉદાહરણ આપી હસ્ય હયસ્તન ભૂતકાળ આધારે પ્રશ્ન પૂછી શકાય જેમ કે વધત તો અવદત થાય એવી રીતે મિત્રો ઉદાહરણ આધારે તમને પ્રશ્ન પૂછશે મિત્રો ઉપયોગ પ્રશ્નો ઉદાહરણ માટે આપેલા છે પ્રશ્નપત્રની સંરચના કરતી વખતે અધ્યયન નિષ્પત્તિને કેન્દ્રમાં રાખીને દ્વિતીય સત્રના અભ્યાસક્રમના તમામ મુદ્દાઓને મિત્રો આવરી લઈને આ જે પાઠ્ય જે મિત્રો તમારું પેપર છે એ નીકળવાનું છે તો આ રીતે તમારો પ્રશ્નપત્ર નીકળશે આશા છે કે તમને આપણો વિડીયો ગમે જશે અને વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા